एसपी हितेश भाई जोईशर अपनी साथे जोड़ायेला छे। हितेश भाई, सूरत पुलिस ने सराहनीय कामगिरी के ड्रोन मार्फते जे जे विस्तार छे नदीना किनारानो जे विस्तार छे खाड़ी बाजुनो जे विस्तार छे के जे आ ड्रोन मार्फते जे दारूना अड्डाओ चाली रह्या छे बुटलेगरो जे बेफाम बन्या छे छेल्ला घणा समयथी तेना पर बाज नजर राखवामां आवी रही छे रेड करवामां आवी रही छे। અત્યારે એવો વિસ્તાર છે કે જ્યાં નોર્મલી ચાલીને જવું હોય તો પાણી થોડું કાદવ કીચડ એ બધું બહુ હોય એટલે નોર્મલ ટાઈમમાં તમારે વ્યવસ્થિત ફોર્સ સાથે જવું પડે એવો વિસ્તાર લાગતાક ઇન્ફોર્મેશન હતી એટલે ડીવાયએસપી સુરત ગ્રામે અને એમની ટીમ દ્વારા ગઈકાલે રેન્જ સાહેબની સૂચના મુજબ આ રીતે કરવામાં આવેલું હતું અને 6 જેટલી ત્યાં રેડ કરેલી છે અને આ પ્રકારે આવા વિસ્તારમાં કે જ્યાં નોર્મલ ટાઈમમાં જવું થોડું મુશ્કેલ હોય તો આવું બધું કરવાથી ઘણો બધો ફરક પડી શકે એવું ગઈકાલના એક સુરત ગ્રામ્ય પોલીસના જે ડ્રોન સર્વેલન્સથી લાગુ પડ્યું। હજુ પણ ત્યાં ઘણા બધા દારૂના અડ્ડાઓ ચાલતા હશે ડ્રોન મારફતે તે દારૂના અડ્ડાઓને પણ સર્ચ કરી અને ત્યાં પણ કાર્યવાહી થશે। અમે આ કાર્યવાહી ચાલુ જ રહેશે અને જ્યારે પણ અમને કોઈ પણ જગ્યાએ માહિતી મળશે ત્યારે સુરત જિલ્લા પોલીસ ચોક્કસ પ્રમાણે કાર્યવાહી કરશે। અત્યાર સુધી કેટલા દારૂના અડ્ડાઓ કે જે ડ્રોન મારફતે આપને જાણકારી મળી હોય જાણકારી થઈ હોય અને ત્યાં રેડ પાડવામાં આવી હોય કેટલો દારૂનો નાશ કરાયો છે? એક્ઝેક્ટલી દારૂના અડ્ડા નહીં એ ભઠ્ઠી જે કિનારે હતી એ ભઠ્ઠીમાં જે બનાવવાનું હતું એ આ વિષય છે તો એ અત્યારે 6 જેટલું આ ડ્રોન મારફતે ગઈકાલે આ બધું રેડ કરી અને પોલીસે ત્યાં નાશ કરેલ છે આથો અને જે બનતું હતું એ અને હજી પણ આગળ જે પણ ધ્યાન પર આવશે પોલીસના એ સુરત ગ્રામ્ય પોલીસ ચોક્કસ પણ કરશે। હિતેશભાઈ, જે ભઠ્ઠીઓ અત્યારે ઝડપાઈ છે ત્યાં કેટલાક આરોપીઓ પણ હશે કે જે દારૂનો સપ્લાય કરતા હશે દારૂ બનાવતા હશે તેવા કેટલાય લોકોની અત્યારે ધરપકડ અથવા તો અટકાયત કરવામાં આવી છે? એવા 4-1 લોકોની અટકાયત કરી છે પણ ત્યાં એવો વિસ્તાર છે કે નોર્મલી એ ભઠ્ઠી જેવું બનાવીને જતા રહેતા હોય અને પછી જ્યારે અમુક ટાઈમ પછી એ ફર્મેન્ટેશન થઈ જાય અને એ દારૂ બની જાય પછી લેવા જાય છે। જી હિતેશભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર। તો સુરત પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે, આકાશમાંથી નજર રાખવામાં આવી રહી છે અને જમીન પર બોલાવવામાં આવી કે જે દારૂની ભઠ્ઠીઓ હતી તે ભઠ્ઠીઓને નષ્ટ કરવામાં આવી છે। 6 જેટલી ભઠ્ઠીઓ ડ્રોનના મારફતેથી જાણકારી મળી કે આ જગ્યાએ ભઠ્ઠી છે ત્યાં પોલીસની ટીમ પહોંચી દારૂનો નાશ કર્યો। 4 જેટલા લોકોની અત્યારે અટકાયત કરી લેવામાં આવી છે, 6 જેટલી ભઠ્ઠીઓ કે જેને નાશ કરવામાં આવી છે, પોલીસ સતર્ક થઈ ગઈ છે જેથી બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે।